વેલકમ બેક. તો આપીને બાજરી પર રમાસી આર પાટલ સંબોધન કરી રહ્યા છે. સીધા જશું તે તરફ પ્રાસંગિક ઉદ્બોધન માટે. સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમૂળ ડેરીના સહકારથી સમૃદ્ધિ તરફના 75મા વર્ષની ઉજવણી પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર લોકસભાના પ્રજા વાત્સલ્ય સાંસદ, કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી, કેન્દ્રીય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, રાજ્યના ઉદ્યોગ અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કૃષિ ઉર્જાના રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી પશુભાઈ પ્રભુભાઈ વસાવા, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી, સુમૂળ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલ, જિલ્લા ભાજપના અધ્યક્ષ સંદીપભાઈ દેસાઈ, સુમૂળ ડેરીના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ પાઠક, સુરત જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી શંકરભાઈ ચૌધરી, શ્રી ઈશ્વરભાઈ પટેલ, મારા સૌ સાથી ધારાસભ્ય શ્રી જંગનાબેન પટેલ, શ્રી વી ડી ઝાલાવાડિયા, પ્રવીણભાઈ ગોગારી, મોહનભાઈ ઢોડિયા, અરવિંદભાઈ રાણા, સૌ ડેરીના ચેરમેનશ્રીઓ, સહકાર ક્ષેત્રના આગેવાનો, પશુપાલકો તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્વેત ક્રાંતિના સર્જક ભાઈઓ અને બહેનો, સૌને મારા નમસ્કાર. દેશમાં સહકારી ક્ષેત્રમાં સુવર્ણયુગ જ્યાંથી શરૂ થયો તેવા ગુજરાતમાં સુરતના આંગણે મને આજે આપ સૌને મળવાની તક મળી છે તે મારું સૌભાગ્ય છે. સુમૂળ ડેરીએ સહકારથી સમૃદ્ધિના લક્ષ્યને પાર પાડવા લાખો ખેડૂતો પશુપાલકોને માર્ગદર્શન અને પ્રેરણા આપવાના હેતુસર આ સંવાદ કાર્યક્રમ યોજ્યો છે, જે યોગ્ય સમયે યોગ્ય કદમ છે. મિત્રો, આ વર્ષે આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આઝાદીના અમૃત વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. આઝાદીની ચળવળમાં ગુજરાતના બે સપૂતો ગાંધીજી અને સરદાર પટેલે મોટું યોગદાન આપ્યું હતું. અહીંથી થોડે દૂર આવેલા બારડોલીના ખેડૂત સત્યાગ્રહની આગેવાની વલ્લભભાઈ પટેલ ને એ વખતે સરદાર સાહેબનું બિરુદ મળ્યું હતું. 1947માં દેશ આઝાદ થયો અને પ્રથમ ગૃહમંત્રી સરદાર સાહેબે ગુજરાતમાં સહકારી ક્ષેત્રનો પાયો આઝાદી પહેલાં નાખ્યો હતો. આજે એ આઝાદીના અમૃત વર્ષે દેશના પ્રથમ સહકાર મંત્રી આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ છે, એ પણ એક સુભગ સંયોગ છે. સહકાર ક્ષેત્રનો બહોળો અનુભવ, જ્ઞાન અને વહીવટી કુશળતા ધરાવતા શ્રી અમિતભાઈ શાહ સાથેનો આ સંવાદ આપણા સૌ માટે પથદર્શક અને અસરકારક બની રહેશે તેવો મને વિશ્વાસ છે. મિલ મજૂરોની હડતાલ અને ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહથી ગુજરાતને દેશવ્યાપી અસહકાર આંદોલનની પીઠિકા તૈયાર કરી બ્રિટિશરો સામે અસહકારનું હથિયાર ઉપાડેલું, તો અમૂલ સુમૂલની સ્થાપના અને વિકાસથી ગુજરાતે સહકારી ક્ષેત્રે સફળતાના વૈશ્વિક કીર્તિમાન સ્થાપ્યા છે એ આ વાત આજે સૌ સ્વીકારે છે. આમ અસહકાર હોય કે સહકાર, ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા દેશની આઝાદીના ઘડવૈયાઓએ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ તો કર્યો જ છે, પણ સાથે સાથે દેશને આબાદ કરવા, આર્થિક ઉન્નતિ લાવવા સહકારી તંત્રનો ખ્યાલ પણ વ્યાપક બનાવ્યો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસને જે મંત્ર આપ્યો છે તે સહકારી ક્ષેત્રે હુબહુબ ચરિતાર્થ કરે છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ સંવાદ કાર્યક્રમના કોઓપરેટિવ મોડેલને વધુ વ્યાપક બનાવવા માટેનો રોડમેપ બનશે એવો મને પાક્કો વિશ્વાસ છે. ગુજરાતની સુમૂલ જેવી સહકારી સંસ્થાઓએ આ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવવાની છે. પ્રધાનમંત્રી શ્રી આપણને સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર આપ્યો છે તે સહકાર ક્ષેત્રે સંપૂર્ણપણે લાગુ પડે છે.
કેમ કે સહકારિતાનો મંત્ર છે વિના સહકાર નહીં ઉદ્ધાર। તાજેતરના કેન્દ્રીય બજેટમાં વડાપ્રધાનશ્રીએ દેશની કોઓપરેટિવ સોસાયટીઓ માટે વૈકલ્પિક લઘુત્તમ દર ઘટાડીને 15% કરી આપ્યો છે। બજેટની જોગવાઈ મુજબ 1-10 કરોડ સુધીની આવક ધરાવતી કોઓપરેટિવ સોસાયટીઓ પરનો સરચાર્જ 12% થી ઘટાડીને 7% કરી દેવામાં આવ્યો છે। દેશની પ્રાઇવેટ કંપનીઓ અને કોઓપરેટિવ સોસાયટીઓ બંને માટે સમાન કર લાગુ કરી લેવલ પ્લેઇંગ ફિલ્ડ તૈયાર કરી આપવા માટે સહકાર મંત્રી શ્રી અમિતભાઈના આપણે આભારી છીએ। ગુજરાત સરકારે પણ કૃષિ બજારના સંચાલન માટે સહકારી ખાંડ મિલોને પુનઃ કાર્યરત કરવા માટે ખેડૂતો અને ખાંડ સહકારી મંડળીઓને વ્યાજ રાહત માટે અને હમાલોને માલ સામાનની હેરફેર માટે ટ્રોલી આપવા માટેની વિશેષ નાણાકીય જોગવાઈ પણ કરી છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આપણે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપી રહ્યા છીએ। ખેડૂતો અને સહકારી મંડળીઓને પણ વિશેષ રૂપે આ માટે પ્રેરિત કરી રહ્યા છે। આપણે ડાંગને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બનાવ્યો છે। સહકાર ક્ષેત્રના યોગદાનથી પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ગુજરાત મોડેલ સ્ટેટ બની શકે છે તેવું હું દ્રઢપણે માનું છું। થોડા દિવસ પહેલાં શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે દેશની દૂધ ઉત્પાદક સહકારી સંસ્થાઓ ઓર્ગેનિક ખેત પેદાશોનો ફૂડના વેચાણ અને તેના પ્રોત્સાહન માટે આગળ આવવું જોઈએ। સુમૂલ ડેરીએ આ માટેનો પ્રયાસ આદરી દીધો છે તે સહારનીય છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ આખામાં આત્મનિર્ભરની એક મુહિમ ચાલે છે। સહકાર ક્ષેત્રે પણ એમાંથી બાકાત નથી। ખાસ કરીને પશુપાલકો સાથે સંકળાયેલા દૂધ સંઘો, ડેરી ફેડરેશન, આ બધામાં અસરકારી સહકારિતાનો ભાવ જાગ્યો છે। સુમૂલે એવી અસરકારિતા સહકારી સાથે દૂધ ગંગા પશુ લોન, લક્ષ્મી યોજના વગેરે માટે કુલ 100 કરોડની લોન વગર વ્યાજે સભાસદોને આપી છે। સુમૂલ ડેરીએ આત્મનિર્ભર પશુપાલકો, કૃષિ વિકાસ, સુપોષણ અભિયાનના જે 3 પ્રકલ્પો યોજ્યા છે તે પણ આ મુહિમનું યોગદાન આપશે। આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમમાં સૂર પુરાવ્યો છે તે માટે સુમૂલના સૂત્રધારોને અભિનંદન પાઠવું છું। આ વર્ષે આપણે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના રાજ્યના બજેટમાં લાવ્યા છે। સુમૂલ ડેરી રાજ્યના